अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। ज्ञान एटले शू? ज्ञान एटले शू? सामान्य रीते आपणे ज्ञान शब्द ने शेने वापरीए छे के कोई पण पदार्थ होय, कोई पण वस्तुना ज्ञान ने आपणे ज्ञान कहीए छे, नॉलेज ने आपणे ज्ञान कहीए छे, धार्मिक ज्ञान, पुस्तकना ज्ञान, सामाजिक ज्ञान, एजुकेशन नु ज्ञान, आ बधाने आपणे ज्ञान शब्द वापरीए छे। પણ આધ્યાત્મિક ભાષામાં જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે શબ્દ નહીં અને જ્ઞાન એટલે ક્રિયા નહીં, જ્ઞાન એટલે પ્રકાશ। આ જ્ઞાનની પરિભાષા છે અને આ જે બધું શાબ્દિક જ્ઞાન છે એ બધું વિનાશી જ્ઞાન છે। કેવું છે? અને પ્રકાશ કેવો છે? શાશ્વત છે। એટલે જ્ઞાન એટલે પ્રકાશ, પણ એ પ્રકાશ કેવો છે કે જે પ્રકાશની અંદર ચૈતન્યતા છે। શું છે? આ પ્રકાશ છે, પણ આ પ્રકાશને જ્ઞાન ના કહેવાય। એટલે ચૈતન્ય જ્ઞાન હોય, ચૈતન્ય પ્રકાશ હોય, એમાં જ્ઞાન દર્શન બે હોય, આમાં જ્ઞાન દર્શન હોય નહીં। સમજાય છે? એટલે જળ જ્ઞાનમાં જ્ઞાન દર્શન ના હોય, ચેતન જ્ઞાનમાં જ્ઞાન દર્શન હોય, પણ જ્ઞાન અને દર્શન એટલે પ્રકાશ। શું કહેવાય? એટલે અને પ્રકાશ કેવો? સ્વ પર પ્રકાશ। કેવો? સ્વ ને જાણે અને પર ને પ્રકાશ। હું કોણ છું તે જાણે અને આખા બ્રહ્માંડ ને પણ પ્રકાશ, અને પ્રકાશ ની અંદર પછી પ્રતિષ્ઠિત આત્મા જુએ જાણે, આ એનો સ્વભાવ છે જ્ઞાન એટલે। સમજાય છે? એટલે જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે સ્વભાવ, શાશ્વત સ્વભાવ। કેવો સ્વભાવ? શાશ્વત, બદલાય નહીં તેવો, પરમેનન્ટ। કેવળ જ્ઞાન એટલે શું અને કેવળ જ્ઞાન કોણે કહેવાય? કેવળ જ્ઞાન એટલે કે પોતાના આત્માનો સ્પષ્ટ અનુભવ થઈ જવો પરમેનન્ટલી। કેવો થઈ જવો? એને કેવળ જ્ઞાન કહેવાય। અને જ્યારે કેવળ જ્ઞાન હોય ત્યારે દેહાતીત દશા હોય। કેવી હોય? દેહ સાથે અમને કોઈ લેવા દેવા હોય નહીં, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અને અહંકાર સાથે અમને નો કનેક્શન હોય। કારણ કે કનેક્શન કરનારો જે પ્રતિષ્ઠિત આત્મા છે, બેને જોડનારો, એ અસ્તિત્વ ધરાવે નહીં, માટે ના હોય। દેહ અને આત્મા બે જ હોય। હવે કેવળ જ્ઞાન પહેલા કેવળ દર્શન હોય ને? કેવળ જ્ઞાન પહેલા કેવળ દર્શન, આગલા અવતારમાં, એ અવતારમાં ના હોય। કેવળ કેવળ દર્શન આગલા અવતારમાં હોય તો જ નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન આવે। જે અવતારમાં કેવળ દર્શન થાય એ અવતારમાં કેવળ જ્ઞાનનું બીજ પડે। શું પડે? રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવે। એટલે આપણે આ જે કોઝ અને ઇફેક્ટનો પ્રિન્સિપલ છે ને, કે મને આ અવતારમાં કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાન કેમ ના થાય? કારણ કે બીજ નથી ને, એટલે કેવળ દર્શન પછી જ કેવળ જ્ઞાનનું બીજ પડે। તીર્થંકરનું બીજ પડવું એ જુદી વસ્તુ છે ને, કેવળ જ્ઞાનનું બીજ પડવું જુદી, બોથ આર ધ ડિફરન્ટ। કેવળ જ્ઞાન એ અનુભવ જ્ઞાનની છેલ્લમ છેલ્લી દશા છે, ને તીર્થંકર એ ફિઝિકલ બોડી છે। શું છે? ફિઝિકલ બોડી, કેવળ જ્ઞાન ફિઝિકલ નથી। એટલે આ બધું એક્ઝેક્ટ સમજવું પડે આપણે। તીર્થંકરનું ગોત્ર તું 2-5-10 અવતાર પહેલા બાંધી શકું ને 25 અવતાર પહેલા બાંધી શકું, પણ કેવળ જ્ઞાનનું જે બીજ છે એ તો છેલ્લા 1-2 અવતારમાં જ પડેલું હોય, કે મારા વધારે અવતાર આપ્યા કી હોય, 2-4 અવતાર, તો એના પહેલા મનુષ્ય ભાવમાં પડ્યું હોય, ટૂંકમાં આગલા મનુષ્ય ભાવમાં પડેલું હોય, પછી વચ્ચે 2-3 ભાવ મારા ભોગવટાના અલગ અલગ હોય શકે, એટલે છેલ્લા અવતારમાં મને કેવળ દર્શન થાય
તો એના પછીના મનુષ્ય ભૂમિમાં મને કેવળ જ્ઞાન થાય, વચ્ચે વચ્ચે બે ચાર અવતાર હોઈ શકે કોઈના પણ, પણ એ કાઉન્ટ ના કહેવાય. મનુષ્ય ભવના અવતાર જ પુરુષાર્થ માટે કાઉન્ટ કહેવાય. પેલા ખાલી સફરિંગના છે, ભોગવટાના છે, ત્યાં પુરુષાર્થ નથી. કેવળ જ્ઞાન આંતરિક છે અને તીર્થંકર છે ઈ દેહ રૂપે. કેવી રીતના? કેવળ જ્ઞાન એ પરમેનન્ટ છે અને તીર્થંકર એ પોસ્ટ છે, અને પોસ્ટ હંમેશા બોડી ને હોય. ચક્રવર્તી પોસ્ટ, વાસુદેવ પોસ્ટ, પ્રતિવાસુદેવ પોસ્ટ, બલરામ પોસ્ટ, અને પોસ્ટ હંમેશા વિનાશી હોય, કારણ કે બોડીને લાગુ પડે. પણ કેવળ જ્ઞાન એ બોડીને લાગુ પડતું નથી, એ અનુભવ દશા છે, તે આત્માની વાત છે, અને આત્મા અવિનાશી છે. એટલે કેવળ જ્ઞાન પણ કેવું હોય? અવિનાશી. એટલે આ બધી વસ્તુ યથાર્થ સમજો ને તો તમને શબ્દો સાંભળ્યા હોય, તમે શબ્દો બધા સાંભળ્યા હોય, પણ શબ્દનો મર્મ ખબર ના હોય. જય સચિદાનંદ. કેવળ જ્ઞાન એટલે આવી ગયું. કેવળ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય ને તેની શરૂઆત ક્યારથી થાય? હવે કેવળ જ્ઞાન કઈ રીતે ઉત્પન્ન થાય એટલે શું? કેવળ અજ્ઞાનનો નાશ થાય તો કેવળ દર્શન થાય, અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે, અને બીજ પછી નેક્સ્ટ બર્થમાં એનું ફળ આવે. શું આવે? ફળ. એટલે કેવળ જ્ઞાન એ કોઝ અને ઇફેક્ટ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? હા, કેવળ જ્ઞાન માટે પુરુષાર્થ કરવાનો ના હોય, કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ છે. શું કીધું? કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ કેમ નથી? કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બનાવવાનો હોય તો પુરુષાર્થ કહેવાય, પણ એ કેવળ જ્ઞાન ખુલ્લું કેમ થતું નથી? કારણ કે કેવળ અજ્ઞાન છે, માટે અજ્ઞાનનો એક અંશ પણ બાકી હોય ત્યાં સુધી કેવળ દર્શન થાય નહીં, અને ત્યાં સુધી કેવળ જ્ઞાનનું બીજ પડે નહીં. કેવળ અજ્ઞાન કેમ કહેવામાં આવે? કેવળ અજ્ઞાન એટલે આ આપણે વ્યવહારાશીમાં ત્યાંથી અજ્ઞાન જ પ્રાપ્ત થયેલું છે આપણને. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય અને મનુષ્ય ભાવમાં બધા જ અવતારોમાં અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, અજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન. પાંચ ઇન્દ્રિયોનું જ્ઞાન મળ્યું એ પણ કયું છે? રિલેટિવ સત્ય. અને બૌદ્ધિક જ્ઞાન મળ્યું એ પણ રિલેટિવ સત્ય. માટે એનું ટાઈટલ શું આવે? અજ્ઞાન. એ અજ્ઞાન જ છે બધું. સમજાયું સ્વામી? છે એટલે કેવળ દર્શન પૂરું થઈ જાય 360, તો એ પર્સનને ખબર પડી જાય કે હવે મારે કંઈ બાકી નથી, કે પછી બીજા લોકોને એના સાયન્સ બીજા લોકોને ખબર પડે કે બીજા લોકોને ખબર પડવું જરૂર નથી. કેવળ જ્ઞાન થાય તો બીજાને ખબર ના પડે, એવું જરૂર નથી ખબર પડે, પણ પોતાને ખબર પડે. કેવળ દર્શન ને કેવળ જ્ઞાન ને પોતાને ખબર પડે, બીજાને ખબર પડે તો. કારણ કે ફિઝિકલ વસ્તુ નથી ને, ફિઝિકલ વસ્તુ તમે બધા જોઈ શકો. ફિઝિકલ ના હોય તો આજે કોઈ વ્યક્તિ ડૉક્ટર હોય, મારી આજે બેઠી હોય બાજુમાં પ્લેનમાં, તો મને ખબર પડે ક્યાં ડોક્ટર છે? કઈક કઈ વસ્તુ અંદર જ્ઞાનની વસ્તુ છે, એ જયારે પોસ્ટ ઉપર હોય ત્યારે આપણને ખબર પડે, પણ આમાં તો બહારની વસ્તુ જ નથી. પણ એના વ્યવહાર ચારિત્ર ઉપર કઈ ખ્યાલ ના, દર્શન તો ના પકડાય, કેવળ જ્ઞાને ના પકડાય, પણ તીર્થંકર ઓળખી શકાય. કારણ કે તીર્થંકર એ વિશિષ્ટ પદ છે, એટલે તીર્થંકરને કદાચ ઓળખી શકાય, પણ કેવળ જ્ઞાનીને ના ઓળખી શકાય. આપણે આઈડેન્ટિફાય ના કરી શકીએ. કેવળ જ્ઞાની બીજા હોય એ કરી શકે, એ કેવળ જ્ઞાની બીજા કેવળ જ્ઞાનીને ઓળખી શકે. અજ્ઞાનીને ખબર ના પડે કે આને કેવળ જ્ઞાન છે કે નથી, એ ના ખબર પડે. અજ્ઞાની ખબર ના પડે, પણ કેવળ જ્ઞાની દ્વારા એને ખબર પડી શકે. શું પૂછવું છે? આપણે કેવળ દર્શનની ખબર કેવી ના પડે? એનું જે દર્શન છે એ જેમ અત્યારે આપણે હાફ માઇલ જોઈ શકતા હોય તો એ 10 માઇલ જોઈ શકે કે 20 માઇલ જોઈ શકે, એવી એ પ્રમાણનું દર્શન એની ખબર છે. કેવળ જ્ઞાની કેવળ દર્શન હોય એનું અજ્ઞાન નાશ થઈ ગયું હોય. અજ્ઞાન નાશ એટલે રિલેટિવ સત્ય એનું વિઝન ખલાસ થઈ જાય. બરાબર, રિલેટિવ સત્યના બેઝ પરનું વિઝન નીલ થઈ જાય. શું થઈ જાય? બરાબર, દેટ્સ ઇટ. ઓકે, એ તો રિલેટિવ સત્યનું જે વિઝન છે આપણી પાસે અંદર જીવતું, માટે જ અજ્ઞાન છે એની સાબિતી. બરાબર, રિલેટિવ સત્યનું બેઝ જ ખલાસ થઈ જાય એટલે કેવળ દર્શન, ભલે કેવળ જ્ઞાન ના થાય પણ કેવળ દર્શન કહેવાય. બરાબર, ઓકે. સમજાયું? એટલે એ વખતે એનો દેહાધ્યાસ સંપૂર્ણ ખલાસ થઈ જાય.
ઇન્દ્રિય જ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ જાય. પુરુષાર્થ રૂપે, ઉદય રૂપે તો જે હોય, પુરુષાર્થ ના હોય એને આંખે દેખાયું એના આધારે વિચારવાનું ના હોય, કાને સાંભળ્યું એના આધારે વિચારવાનું ના હોય. સમજાય છે? આ ઇન્દ્રિય જ્ઞાન ને આધારે જે વસ્તુ એને મળે એના આધારે એનો પુરુષાર્થ હોય નહીં. બધું રિલેટિવ સત્ય છે. શું છે? એટલે બીજાને ના ખબર પડે. ના, બીજાને જેને જેને દર્શન ખુલ્લું થયું છે એને ઓફકોર્સ એને તો ખબર પડે. ઓકે, ચોક્કસ ખબર પડે, નહીં તો મતલબ જ નહીં. એને ખબર ના પડે તો પછી અર્થ જ નહીં ને. બીજાને ખબર ના પડે પણ તીર્થંકર પદને ઓળખી શકે બીજા, કારણ કે એ વિશિષ્ટતાવાળું પદ છે ને. એટલે સમવસણ હોય, દેવોની હાજરી હોય, એના આધારે આઈડેન્ટિફાય થાય કે ભાઈ આ તીર્થંકર છે. એટલે પછી એમની દશા વંશ કેવળ દર્શન થઈ જાય એટલે ઈ દશા એની અંદરની એમાં કઈ ફેર, લાઈક પછી નેક્સ્ટમાં લાઈક અસ્પષ્ટ વેદન ને સ્પષ્ટ વેદન ને અંતિમ કેવળ જ્ઞાન થાય, બધી દશા અંદરની છૂટાપણું જોઈ તો એમાં કઈ ફેર નહીં ને? નેક્સ્ટ પછી પુરુષાર્થ જ ના હોય તો પછી પરિણામ બાકી રહ્યું બે કે ચાર અવતાર બાંધ્યા હોય કેવળ દર્શન થતા પહેલા તો એને ભોગવટામાં આવે, પણ પછી પુરુષાર્થ ના હોય તો ના હોય. પુરુષાર્થ ના હોય એટલે કેવળ જ્ઞાન થાય તો એને તો ઈ જે દશા રહેવાની છે ઈ જ દશા કેવળ જ્ઞાન થયો ને. ઓકે, હવે આ ડ્યુ ડેટ આવી ગઈ એટલે થઈ ગયું કેવળ. બસ બસ, એટલે પુરુષાર્થ રૂપે ના હોય, પછી પછી હિસાબ રૂપે હોય. જેમ હું જન્મ્યા પછી 25મા વર્ષે આમ થવાનું છે, 50મા વર્ષે આમ થવાનું છે, 75મા વર્ષે આમ થવાનું છે, એવું નક્કી છે મારા જન્મ પહેલા, તો એ જે થવાનું છે એના માટે મારે મહેનત કરવી પડે? એના ટાઈમે થવાનું જ છે. એમ આમને પણ બધું શું છે? થવાનું છે. માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન, નિર્વાણ, આ બધું ઓટો મોડ છે. એટલે પછી પુરુષાર્થનો સબ્જેક્ટ જ ના રહ્યો. હવે રિઝલ્ટ જ બધું આવશે. બધું શું આવશે? જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા હોય ત્યાં સુધી પુરુષાર્થ હોય, પછી એ ના હોય તો પુરુષાર્થ ના હોય. એટલે જે જેવા બોર્ન થાય એટલે એને ખબર હોય જ કે મને કેવળ જ્ઞાન થવાનું છે, કારણ કે એ છૂટા જ રહેતા હોય. તો એને કેવળ જ્ઞાન થવાનું છે વિચારવાનું ના હોય, એ તો સ્પષ્ટ હોય તો એટલે પછી વિચારવાનું હોય નહીં ને. આ વિચાર કોણે આવે? વિચારવું પડે કે મને થશે કે ત્યાં દેહ અને આત્મા મિક્સ થયેલો છે ને. તમે મને આ પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે. કોણ પ્રતિષ્ઠિત આત્મા છે જ નહીં એટલે એને કંઈ ના. આ બધું જેટલું તમે સૂક્ષ્મ જશો તો તમને ખબર પડી જશે કે સાયન્સ કેટલું પરફેક્ટ છે. પ્રતિષ્ઠિત આત્મા ના હોય તો પછી વિકલ્પ કે વિચાર કે પુરુષાર્થ કે પ્રમાણ આ કશું આવે જ નહીં. કશું આમાંનું કશું જ ના આવે. સામાન્ય વ્યક્તિઓ ના જોઈ શકે કે આને કેવળ જ્ઞાન થયું છે, પણ એને એની અંદર સંપૂર્ણપણે અજ્ઞાન ખલાસ થઈ ગયું હોય અને સંપૂર્ણ આ યુનિવર્સને પોતે પ્રકાશી શકતો હોય, એનો સ્વભાવમાં રહેતો હોય, સ્વભાવમાંથી બહાર નીકળવાનું ના હોય, અને સ્વભાવ પાછો પરમેનન્ટ હોય. કેવો? એટલે રે કે ના રે એવું ના હોય, એ પરમેનન્ટ વસ્તુ છે. એટલે એને પોતાને ખ્યાલ આવે કે હવે આ મન વચન કાયા મિકેનિકલી ઉકલી રહ્યા છે અને હું પોતે જુદો છું, એટલે આ તો હું બોલું છું એમને હું બોલવાનું પણ હોય નહીં. એમના સ્વભાવમાં વર્તે, દેહ જુદો અને આત્મા જુદો, બંને પોત પોતાના સ્વભાવમાં હોય, દેહ કુદરતી રચનાથી ચાલે અને આત્મા એના સ્વભાવમાં હોય. એટલે એમનો કોઈ પુરુષાર્થ હોય નહીં. એટલે સ્વામીજી અહીંયા ઓલું એક એક્ઝામ્પલ આપી દો ને કે લાઈક તમે કહો છો કેવળ જ્ઞાન થાય એ બીજાને ખબર ન પડે, તો એમાં ઓલું ગુરુ ને શિષ્યનો હોય છે, ગુરુ શિષ્યના કરતો હતો ને પછી શિષ્ય ચાલતો, એ એક એક્ઝામ્પલ કહી દો ને આમાં. આને અનુરૂપ છે તો એને રિલેટેડ છે તો એ શ્રીમદ રાજચંદ્રએ લખ્યું છે, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે. એનો પ્રસંગ એવો બતાવે છે કે એક ગુરુ છે ઉંમર લાયક, અને એમને એક યંગ શિષ્યને દીક્ષા આપી, તાજી દીક્ષા આપી, અને યંગ છે, નાની ઉંમર છે, ગુરુની ઉંમર બહુ મોટી છે, અને દીક્ષા આપી
અને પછી બે ચાર દિવસમાં પછી વિહાર કરવાનું છે. વિહાર એટલે ચાલીને જવાનું. ને તે જમાનામાં તો આવા રસ્તા નતા, બધા કાચા રસ્તા હતા, બધા કેવા હતા, જંગલો જેવા. તે રસ્તામાંથી જવાનું એટલે પછી ગુરુ બહુ ઉંમર લાયક હતા એટલે એમનાથી બહુ ચલાતું નતું. એટલે શિષ્યએ એમને શું કર્યું, એમના ખભા ઉપર બે. તે જમાનામાં આવી ગાડીઓ નથી, વ્હીલચેર જેવું નતું તે વખતે. એટલે એમને ખભામાં બેસાડી દીધા ગુરુને શિષ્ય. અને શિષ્ય ચાલે છે, પણ શિષ્ય ચાલે છે તો રસ્તા ઉબડ ખાબડ છે. કેવા છે રસ્તા? કેવા છે? અનિવન છે. એટલે અનિવન રસ્તા હોય એટલે સ્વાભાવિક જ જર્ક આવે ને, જર્ક આવે ને. અને જર્ક આવે એટલે પછી ગુરુ જે છે એને આ બે હાડકા છે ને એ હાડકા પેસી જાય છે ગુરુને બેસાડ્યા છે એટલે. એટલે પછી ગુરુ એને ઠપકો આપે છે કે જરા ધ્યાનથી ચાલે એમ. તે શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે એમની જે લાકડાની જે દાંડી હોય ને એ દાંડી શિષ્યને આમ માથામાં જોરથી નહીં પણ ધીમેથી મારે છે કે બરાબર ચાલે એ રીતે. હવે શિષ્ય તો તાજું મુંડન કરાયેલું એટલે વાળ તો હતા જ નહીં, અને તાજું કરાયેલું એટલે 5-25 વખત મારે તો અંદરથી લોહી નીકળે છે. શું નીકળે છે? પણ શિષ્ય કશું બોલતા નથી. અને શિષ્યની પરિણતિ એકદમ હાઈ થાય છે અને એમને કેવળ જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાન થાય છે ત્યારે પછી શિષ્ય એકદમ સ્થિર ચાલે છે. હવે ગુરુને કશું ડિસ્ટર્બ થતું નથી, કારણ કે હવે પ્રકાશમાં દેખાય છે બધું. એટલે સ્થિર થાય છે એટલે ગુરુને એમ થયું કે પહેલા તો અજવાળું હતું તોય મને બરાબર ચાલતો નતો, અને હવે અંધારું થઈ ગયું છે તોય આ બરાબર ચાલે છે, એનું કારણ શું કે છે? ને તારે ગુરુ પૂછે છે એને કે એ શિષ્ય તને અંધારું છે તોય તને બરાબર દેખાય છે, એનું કારણ શું? ત્યારે એ ગુરુ શિષ્ય પણ વિનયપૂર્વક કહે છે કે ગુરુ ભગવાન મને પ્રકાશ લાદ્યો છે. પ્રકાશ એટલે કેવળ. અને તરત જ બીજી ગુરુ નીચે ઉતરી જાય છે. પણ શિષ્ય એવું નથી કહેતો કે મને કેવળ જ્ઞાન થયું છે. એટલે ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે. શિષ્યએ તો શું કર્યો છેક સુધી? વિનય જ કર્યો. એમને એમ નહીં કે હવે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે એને ઉતાર નાખી આપણે. એ શિષ્ય તરીકે જ રહેશે, મારી રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો શિષ્ય. એટલે ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન. એટલે શિષ્યને કેવળ જ્ઞાન થાય તો અવિનય ના કરે એમ. એવો માર્ગ વિનય તરુ ભાખ્યો આમ. એટલે શ્રીમદ આચાર્યનું છે કે આવો વિનયનો માર્ગ અમે ભાખેલો છે, વિતરાગો ભાખ્યો છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. તો આપણે દાદાને જ્યારે જ્ઞાન થયું ત્યારે એમણે પણ કોઈને વાત નથી કરી, અને પછી કોઈ કે વાત આવે છે કે ચંદ્રકાંતભાઈને ઓળખી ગયા, તો એ ઓળખ એમની કેવી રીતે થઈ હશે? ચંદ્રકાંતભાઈ બધી આશરે ઓળખે એમને. તમારી સાથે વાર્તાલાપ કરતા મને એવું લાગે છે કે તમે કઈ જ્ઞાની જેવા હોય એવું લાગો છો મને. મારા બધા પ્રશ્નો તમને સમાધાન મળે છે મને. એ વખતે તો આધ્યાત્મિક પ્રશ્નો નતા પૂછતા, સામાજિક પ્રશ્ન પૂછતા હતા. અને ક્યારેક ક્યારેક આ શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચતા હતા એટલે એના પ્રશ્નો જવાબ આપતા હતા. એટલે એનાથી એમને ભાવ ઉત્પન્ન થયો કે તમારી પાસે કઈ જ્ઞાન હોય એવું મને લાગે છે. એટલે ત્યાર પછી એમને કીધું કે તું મને ઓળખી શક્યો એમ. બરાબર. પહેલી વખત એને 5 વખત બોલાવે છે. ઉમાન વચન કાય તદ્દન જુદો એવો સુધાર બસ આ જ્ઞાન વિધિ. પછી એને ફરવા લઈ ગયા રસ્તા ઉપર ચાલીને, રિલેટિવ રિયલ રિલેટિવ રિયલ બતાવ્યું. બસ તે વખતે તો વ્યવસ્થિત જ્ઞાન અને તેવું કશું હતું પેલા જ્ઞાન વિધિમાં, ઉભું તો હતું જ નહીં. સંભાવ નિકાલ ને એવું તેવું કંઈ જ નતું. રિલેટિવ ને રિયલ રિલેટિવ ને બેસ. એટલે આવી રીતે એમના નિમિત્તે આખું આ જ્ઞાન ખુલ્લું થયું.